ઈસબ કુલ પાક માટે તારીખ એકત્રીસ બાર બે હજાર ઓગણીસ તથા ઉનાળુ બાજરી અને ઉનાળુ મગફળી પાક માટે તારીખ સોળ ત્રણ બે હજાર વીસ સુધી અરજી કરવા જણાવાયું છે અરજી કર્યા બાદ તેની નકલ ઘઉં રાઈસ રસવ જીરું ઈસબ કુલ ઉનાળુ બાજરી અને ઉનાળુ મગફળી પાકનું વાવેતર કર્યાનું ડિક્લેરેશન સાથે સંબંધિત વિસ્તારની બેંકમાં રજૂ કરીથી ધિરાણ મેળવી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિએ ખેતી કરવા તેમજ ઘઉં રાઈસ રસો

પ્રીમિયમ ફરજીયાત કપાત કરી વીમા કંપની એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ અમદાવાદની સમય સમયમર્યાદામાં ઘઉં રાઈસ રસવ જીરું ઈસબ કુલ માટે તારીખ અગિયાર એક બે હજાર વીસ અને ઉનાળુ બાજરી અને ઉનાળુ મગફળી પાક માટે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસ સુધીમાં જમા કરાવવાનું રહેશે તેમજ તેની સંપૂર્ણ વિગત વીમા કંપનીને આપવાની રહેશે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર અપલોડ કરવાની રહેશે ખેડૂતભાઈઓને ઘઉં માટે હેક્ટર રૂપિયા પંચાવન હજાર રાય સરસવ માટે રૂપિયા છત્રીસ હજાર જીરું માટે રૂપિયા એકસઠ હજાર ઈસમ કુલ માટે રૂપિયા ચાલીસ હજાર ઉનાળુ બાજરી માટે રૂપિયા તેત્રીસ હજાર ઉનાળુ મગફળી માટે રૂપિયા અડસઠ હજાર હેક્ટરથી જ ધિરાણ અપાશે ખેડૂતોને મુશ્કેલી કે માર્ગદર્શન માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ નાયબ ખેતી કચેરીનો તેમજ વીમા કંપની એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિને તથા ટોલ ફ્રી નંબર વન એટ ડબલ ઝીરો વન વન સિક્સ ફાઇવ વન ફાઇવ પર સંપર્ક કરવા જણાવ્યું છે ઉપરાંત ખેડૂતોએ ઘઉં રાઈ સરસવ ઉનાળુ બાજરી અને ઉનાળુ મગફળી પાકમાં એક પોઈન્ટ પાંચ ટકા તથા જીરું અને ઈસબુલ પાકમાં પાંચ ટકા પ્રીમિયમ ભરવાના થાય છે તેવું નાયબ ખેતી નિયામક ભુજગચ્છ દ્વારા જણાવાયું છે